દાનભા બાપુ ખાંભ્યો તો એની હોય કે જે પોતાનાને છોડીને બીજા હાટું પોતાના જીવનો બલિદાન આપી દે. આપણે જે બે ખાંભીઓ છે, તેજાજી અને રાજાજી, એમને પોતાનું પરિવાર છોડી અને ચારણ પરિવાર હાટું થઈ અને પોતે પોતાનો જીવ ત્યાગી દીધો. આ આ સમયમાં શું મેસેજ આપે છે આપણા જે વડવાઓ છે, આપણી જે ખાંભીઓ છે, શું સંદેશ આપે છે? જે સત્ય હતું કે અમે તો બધા આ વસ્તુથી અજાણ હતા, પણ જે આજ લોકો કહ્યા છે ને કે પણ કંઈક ભોળાનાથની દયા છે કે આટલા આટલા વર્ષો વીતી ગયા ને અમે આટલા બધા 80 ઘર આજે એના અમે પરિવાર છીએ. અને આમ તો ગુજરાતમાં ઘણા ચૌહાણો છે, કારણ કે વિક્રમ સંવંત 754 આજુબાજુ દાદાની નીકળેલા રાજસ્થાનથી. એ સમયનો દાદાએ આખો ઇતિહાસ વર્ણન કર્યો, બારૂદજીના ચોપડે લેખ પણ નીકળ્યા છે. અને હજુ ઘણાય દાદાની હારે બનેલા બનાવો જે ખાંભીઓ હજુ મેં લુપ્ત રાખી છે. કેમ કે કાલ કોઈ બની બેહે નહીં આય, કે કાલ કોઈ એવું ના કહી દે કે આ દાદા તમને એકને જ આવે, મને ના આવે. એટલે આ વસ્તુ મેં લુપ્ત રાખી છે કે કાલ કદાચ જ્યારે એન ટાઈમ એવો આવે. અને હજુ એક છેલ્લો બોધ એવો છે કે જે સતીની વાત હતી, એ સતીની વાત મેં હજુ કોઈને જાહેર નથી કરી. કેમ કે બધી વાર્તા બધે ફેલાઈ જાય તો કાલ ગમે આ અર્થનો અનર્થ કરી દે, અને એવી એવા લોકો પાખંડીઓ પણ બેસી જાય. એટલે મેં એ સતીની ખાંભી ક્યાં છે, એ કઈ જગ્યાએ છે, એ મેં લુપ્ત રાખી છે. બાકી એ પણ નામ ને ઠેકાણું ક્યાં જમીનમાં કેટલી ફૂટે છે એ હું જાણું છું. બાપુ શું મેસેજ આપશો? પણ મારો પ્રયાસ એ છે કે હું કોઈ સારું કાર્ય કરું છું કે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે અને હું સારું કરું છું, એવું નથી કહેતો. મારું એક જ છે કે માણસને, તમામ નાગરિકોને એક જ ચેતવું છું કે તમે જાઓ, બધે દેવ દર્શને જાઓ, કર્મય કરો. કર્મ કર્યા વગર ક્યાંય કશું મળવાનું નથી, કે કર્મ કરો. અને અઠવાડિયામાં જે તમારી કોઈ રજા કે જ્યાં તમે માનો છો, જ્યાં તમારો વિશ્વાસ છે, એ સાનિધ્યમાં દર્શન કરો, આનંદ કરો, જેથી કરીને કે તમારા દીકરા દીકરીને ભણાવો, એને સાચી દિશા બતાવો. પણ હું એવું માનું છું કે અમે એ દિશા તરફ જઈએ કે પહેલાંના યુગમાં ઋષિ મુનિઓ કે જે આપણને બોધપાઠ આપતા હતા, જ્ઞાન પીરસતા હતા, એ દાદાના માધ્યમથી. કે હું હજુ તો લોકોને મેં કંઈ એવું નથી કીધું. કેમ કે હું નોકરી ધંધાવાળો છું, હું ખેતી કરું છું, નોકરી ધંધો કરું છું, દિવસ દરમિયાન મારી મજૂરીએ જવું છું. અને જે કંઈ આવે કે હું નથી, એવું કોઈ દી ખોટું નહીં બોલું કે ભાઈ કે એક જ લક્ષ્ય કે કર્મ કરવા જવું છે. અને આપણે બાપદાદાની છે 40 વીઘા જમીન છે, કે કોઈ હું ભિખારી છું એવું નથી કહેતો, કે ના નોકરી ધંધો કરું તો મારું ગુજરાન ચાલે એવું. પણ જે હાથ પગે થતું હોય એ રોજ નોકરી ધંધે જવું, કે જેથી કરીને આપણે કોઈના ધન દોલત ઉપર આપણી દ્રષ્ટિ ના પડે, મારે કોઈનું નથી લેવું એના માટે.